જય શ્રી કૃષ્ણ. આજે હું આપણે આ સંસારના એક મહાન શિક્ષકની વાત કહીશ, જેમના ઉપદેશોથી આજે પણ આપણા જીવનને નવો ઉજાસ મળે છે. તે બીજા કોઈ નહીં પણ આપણા પ્રિય ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ એક માત્ર દેવતા જ નહીં પણ એક મહાન શિક્ષક પણ હતા. એક શિક્ષક કે જેમણે આપણને જીવનનો સાર અને તેની સત્યતા સમજાવી. તેમના ઉપદેશો અને તેમની શીખ આપણને જીવનના દરેક યુગમાં અને દરેક પરિસ્થિતિમાં પ્રાસંગિક છે. ભગવાન શ્રી કૃષ્ણએ મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને જે જ્ઞાન આપ્યું હતું તે માત્ર યુદ્ધ ભૂમિ પૂરતું નહોતું, પરંતુ જીવનના દરેક પાસાને સમજવા માટે હતું. તેમણે ગીતામાં કર્મ, ભક્તિ અને જ્ઞાનનું મહત્વ સ્પષ્ટ કર્યું છે. તેમણે કહ્યું, કર્મણી વાધિકારસ્તે મા ફલેસુ કદાચિત, એટલે કે કામ કરવામાં તમારો અધિકાર છે, ફળની ચિંતા ન કરો. એમની આ સલાહ આજે પણ આપણને આપણા જીવનમાં કોઈ પણ સ્વાર્થ વગર આપણી ફરજો નિભાવવા પ્રેરિત કરે છે. કૃષ્ણનું જીવન અને તેના ઉપદેશો સાબિત કરે છે કે સાચો શિક્ષક તે છે જે તેના શિષ્યને માત્ર જ્ઞાન જ નથી આપતો પણ જીવનની દરેક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે પણ તૈયાર કરે છે. તેમણે અર્જુનને માત્ર યુદ્ધ માટે જ પ્રેરિત નથી કર્યા પણ તેમને જીવનની વાસ્તવિકતાઓ અને કર્તવ્યનો પાઠ પણ શીખવ્યો. તેમને શીખ આપણને માત્ર જીવન જીવવાનો સાચો માર્ગ જ નથી બતાવતી પણ આપણને સાચા માણસ બનવા માટે પણ પ્રેરિત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણના ઉપદેશો શીખવે છે કે જ્ઞાન માત્ર પુસ્તકો પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે આપણા કાર્યોમાં અને વિચારોમાં પણ પ્રગટ થવું. તેમણે જીવનના દરેક પાસાને ઊંડાણપૂર્વક સમજાવ્યું અને શીખવ્યું કે સાચું જ્ઞાન તે જ છે જે આપણને આત્માની શાંતિ આપે છે. એમના આ ઉપદેશો આજે પણ આપણને આપણા જીવનમાં યોગ્ય રીતે જ્ઞાનનો ઉપયોગ કરવા અને જીવન સફળ બનાવવા માટે પ્રેરિત કરે છે. કૃષ્ણનું જીવન અને ઉપદેશો આપણને શીખવે છે કે સાચો શિક્ષક તે નથી જે તેના શિષ્યને શિક્ષણ આપે, પરંતુ સાચો શિક્ષક તે છે જે તેને જીવનના દરેક સંઘર્ષ માટે પણ તૈયાર કરે છે. શ્રી કૃષ્ણએ આપણને શીખવ્યું છે કે આપણે કઈ રીતે આપણા જીવનને સાચી દિશામાં આગળ લઈ જઈ શકીએ. તો ચાલો આપણે બધા તેમના ઉપદેશોને આપણા જીવનમાં અપનાવીએ અને સાચા જ્ઞાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ.